બરાબર સ્વાગત છે આપ જોઈ રહ્યા છો મહિલાઓનો હલ્લા બોલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ જાણી રહ્યા છીએ જાણકારી મેળવી રહ્યા છીએ 1091 હેલ્પલાઈન વિશે આપણી સાથે બે મહાનુભાવ મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત છે ભાવનીબેન આપણે ખાસ પૂછવા માંગે છે જે રીતે રોઝાનબેને બ્રેક પહેલા વાત કરી હતી કે પુરુષો પણ ફોન કરે છે પરંતુ આ પહેલા પણ અનેક હેલ્પલાઈનમાં એવા કિસ્સા સામે આવ્યા છે કે હેલ્પલાઈનનો મિસયુઝ થતો હોય તો આવા કિસ્સા શું આ હેલ્પલાઈનમાં જોવા મળશે કારણ કે મિસયુઝને પહોંચી વળવા માટે અનેક પ્રયત્ન થયા છે તેમ છતાં જે હેલ્પલાઈનનો મિસયુઝ છે એ હજી શરૂ જ છે એટલે 1091 માટે તો એટલું કહી શકો કે જે મિસયુઝ થતા હશે તો એની પણ સજા હશે એટલે બહેનો એવું માનવાની જરૂર નથી કે એમને મદદરૂપ થઈએ તો એનું મિસયુઝ કરવો મિસયુઝ કોઈ પણ લકીલી લકીલી ના લકીલી આ હેલ્પલાઈન પર કોઈ મિસયુઝ થયો નથી કારણ કે પીપલ ટેક ધીસ હેલ્પલાઈન સિરિયસલી અને બીજું શું છે કે ઓન ધ સ્પોટ ત્યાં સેવા પહોંચી જાય છે એટલે લોકોને એની સિરિયસનેસ પણ ખબર છે રહી વાત એ કે હંમેશા આપણે વર્ષોથી સાંભળે છે બહેનો કે પોલીસની દોસ્તી પણ નકામી ને દુશ્મની પણ નકામી તો એ બાબતે હું અહીંયા એ વાતને એની સાથે સંમત નથી અને ફેરવીશ કે 1091 ની દોસ્તી કરી જુઓ અને પછી કહેજો કે ક્યારે કોઈ પ્રોબ્લેમ તમને થયો છે અને થયો હોય તો એનું સોલ્યુશન ના આવ્યો તો અમને જણાવજો આપ ભણેલા ગણેલા છો આપની આ જોવો ક્યાંક જો ભણેલા નથી સમજદાર નથી તો એ લોકોને પણ 1091 વિશે સમજાવવાની જવાબદારી તમારી છે અને એ લોકોને સજાગ કરવું એ તમારા પોતાનું કર્તવ્ય છે જેમ અમે પણ તમારા જેવા જ છીએ માત્ર એ બેઠા છે પણ આપણે દોડીને આપણી બહેનોને રક્ષણ આપવાનું છે એ ન ભૂલતા રુઝનબેન ખાસ કરીને આ હેલ્પલાઈન વિશે જાણવા માંગે છું કઈ રીતે કાર્યરત છે આ હેલ્પલાઈન અને ખાસ કરીને જે આરોપીઓ અથવા તો જે એક્યુઝડ મળી આવે છે જે હેરાન કરતા મળી આવે છે એને કઈ પ્રકારની સજા થાય છે આજે છે લગાઓ 1091 ફાઇટ બેક રાઈટ નાઉ આ આપણું ટેગલાઈન છે સુરક્ષા આપકા અધિકાર લગાઓ એક પુકાર આ બી આપણી ટેગલાઈન છે આપણે એમ કહે છે કે તમને જ્યારે અશ્લીલ SMS WhatsApp મિસ કોલ આવે ત્યારે તમે 1091 ડાયલ કરો અમારી બેન ઓફિસર તમારો ફોન હેન્ડલ કરશે તમારે તમને ટ્રબલ ટિકિટ નંબર આપશે કમ્પ્લેન નંબર આપશે જ્યાંથી તમારે આખો તમે કમ્પ્લેન ટ્રેક કરી શકો પછી આ મેલ ઓફિસર આખા ફિમેલ ઓફિસર મેલ ઓફિસરને આખી કમ્પ્લેન ટ્રાન્સફર કરશે મેલ ઓફિસર પાસે તમારી કોઈ વિગત નથી એટલે તમારી આઈડેન્ટિટી કન્સીલ છે તમને કોઈ બી દિવસ પોલીસ સ્ટેશન ના બોલાવવા અમે અમારી ગેરંટી છે અને પછી આ મેલ ઓફિસર પેલો જે હેરાન કરે છે એને પોલીસની સ્ટાઇલથી એ લોકોના રીતથી પેલો જાણકારી લેશે CDR કાઢશે અને હવે અમારી જે છે લો એ બી તમને કહી દઉં કે એક લો છે એ કહે છે કે આવી રીતે અગર બહેનોને 509 કલમ છે જે કહે છે કે તમારે બહેનોને આવી રીતે અશ્લીલ ટિપ્પણી કરો તો તમારી પર ગુનો બને છે અને એ સિવાય બી પોલીસ જે સામેવાળાને કહે છે કે ભાઈ તારું પાસપોર્ટ લેવાઈ જશે તારું SIM કાર્ડ લેવાઈ જશે ક્રેડિટ કાર્ડ લેવાઈ જશે વેરિફિકેશન નહીં થશે એટલે આ બધા પોલીસની સત્તામાં આવે છે એટલે આ બધું કીધા પછી નોર્મલી એક સારી વાત શું છે કે આ જે નાની નાની આમ કહેવા જાય તો પેલો મસ્તી આ લોકો પેલા મોટા રીઢા ગુનેગાર નથી આ મસ્તી કરવા કરે છે કારણ કે એ લોકોને પોલીસનો ડર નહોતો પણ હવે જ્યારે પોલીસ એ લોકોની પાછળ પડે છે તો એ લોકો ડરી જાય છે અમારી પાસે તો ઘણા એવા કેસ આવ્યા છે કે જ્યાં મા બાપ પોતે છોકરા લઈને આવે છે કે સાહેબ અમે કંટાળા આવે તમે આને હેન્ડલ કરો પણ રુઝનબેન એ પણ જાણવા મળે છે હજી સુધી કોઈ આ બાબતે પગલા લેવાય છે ઘણા પગલા લેવાયા છે એક્ચ્યુઅલી આ લાઈન તો આજે તમને બધાને ખબર છે અમે છેલ્લા 2 મહિનાથી આને ચાલુ કરી દીધી તેને સોફ્ટ લોન્ચ કહેવાય અમે 2 મહિના તેનો સોફ્ટ લોન્ચ લઈ લીધો હતો અને અમે 100+ કેસીસ આવા હેન્ડલ કર્યા છે કારણ કે મેં પહેલા જ કહ્યું કે તમને કે અમારી પાસે મેક્સિમમ અમે જ્યારે QN ક્વોલિટી કંટ્રોલ થતું હતું રિસર્ચ થતી હતી સર્વે થતો હતો તો ખબર પડી અમારા રિપોર્ટમાં કે આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે અને એટલા માટે તો આપણે આખી ટેકનોલોજી મૂકી અને એટલા માટે જ હવે અમે 2 મહિનાથી અને કાર્યરત હતું કે કોઈ બી ફોન કરે આવા કેસ માટે તો અમે એવું ના કહીએ કે પોલીસ સ્ટેશન જાઓ અમે કેસ લઈ લેતા હતા અમે કેસ હેન્ડલ કરતા હતા અમે કેસીસ સોલ્વ કર્યા છે અમે સેટિસ્ફેક્શન આપ્યું છે અને પછી હવે આજે અમે એને લોન્ચ કરી રહ્યા છીએ બધા માટે જેને જાણકારી ન હોય હવે એ લોકો બી ફોન કરી શકે ભાઈનબેન અંતિમ સવાલ આપને પૂછવા માંગીશ જે રૂરલ એરિયામાં મહિલાઓ છે જે ભોગ બની રહી છે માનસિક હોય કે શારીરિક કઈ રીતે આપ અપીલ કરશો 1091 સાથે જોડાવ કારણ કે રૂરલ એરિયામાં હજી પણ એવી મહિલાઓ છે જે હજી પોલીસના નામે હજી પણ ડરે છે ક્યાંક ને ક્યાંક પોલીસની ઇન્ટરફિયરન્સની વાત આવે તો એક ડર જરૂરથી હોય છે મહિલા હું એ આપે સારો પ્રશ્ન પૂછ્યો હું આની સામે કહી શકું કે રુઝાનબેન અમે લોકોએ જ્યારે મિટિંગ કરી ત્યારે અમે લોકોએ વાતની ચર્ચા કરી હતી કે આગળ ઉપર એક એક્ટ્રેસ હોવાને નાતે જે મારી સ્કિલ છે એ પ્રમાણે અમે નાના નાના સ્ટ્રીટ પ્લે કરવાના છે કે સ્ટ્રીટ પ્લેમાં આ જે પણ વાયોલન્સ છે એ અલગ અલગ સબ્જેક્ટ જેમ કે છેડતી છે સાસુની ત્રાસ છે આવા અલગ અલગ જ્યાં પણ ત્રાસ અપાતા હોય એવી નાની નાની સ્કીટ કરી અને અમે રૂરલમાં પણ જઈ અને ત્યાં આ લોકો અથવા તો એવી ટીમ રૂરલમાં એક ઊભી કરીશું જ્યાંથી લોકોને અવેરનેસ મળે અને લોકો સમજી શકે કે પોલીસ સ્ટેશનમાં જવાનું નથી ઘેર બેઠા પોલીસ આપણને મદદ કરી શકે છે એ માહિતી આ જે વાત છે ને એ છેક સુધી અમે એક એક્ટ દ્વારા પહોંચાડવા માંગીએ છીએ અને નજીકના ભવિષ્યમાં પહોંચાડીશું ચોક્કસ જી આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો 1091 હેલ્પલાઈન હવે આવી ગઈ છે એટલે મહિલાઓને ડરવાની જરૂર નથી અને રૂમીઓને ડરવાની જરૂર છે અમારું વિશેષ